नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनो स्वागत छे। आज तारीख 24 जुलाई 2023, अत्यारना सांजना 6:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरातमां खास करीने हजू पण 24 कलाक सुधी वरसादनी आगाही करवामां आवी छे। केटलाक विस्तारोमां वरसाद जोवा मळशे। अत्यारे जे लो प्रेशर सिस्टम हती ते ओमान तरफ पहोंची गई छे, परंतु हजु तेनो जे आखो ट्रफ छे, कारण के बंगाळनी खाड़ीमां एक नवी सिस्टम बनी छे, तो सियर झोन सक्रिय छे। गुजरातनी अंदर हजु पण केटलाक विस्तारोमां वरसाद थशे अने आगामी समयमां नवी सिस्टम गुजरात सुधी पहोंची शके तेवी शक्यताओ जणाई रही छे। तो जोईए संपूर्ण अपडेट, चेनलमां नवा होय तो सब्सक्राइब करी लेजो। सौथी पहेला मित्रों बात करिए तो गुजरातनी अंदर गत 24 कलाकमां आज सवार सुधीनी जे अपडेट छे तेमां 196 करता वधु तालुकामां वरसाद नोंधायो। भावनगर जिल्लाना भावनगर शहेरनी अंदर खास करीने 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો રાજકોટના ખાસ કરીને જામકંડોના આજુબાજુના જે વિસ્તારો છે, કોટડા સાંગાણી છે, તેની અંદર પણ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર હજુ 24 કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ગુજરાતમાં 80% જેટલો વરસાદ અત્યારે ચોમાસાના અંદર 1 મહિનાની અંદર પડી ગયો છે, કારણ કે 27 જૂને ચોમાસું બેઠું છે અને હજુ 1 મહિનો પૂરો પણ નથી થયો, કારણ કે આજે થઈ 26 તારીખ, તો આટલા દિવસની અંદર ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 100% કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છની અંદર 129% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો જોઈએ હવે આપણે આજે અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે, તો કચ્છના જે કેટલાક વિસ્તારો છે, લખપત આજુબાજુના વિસ્તારો, ખાવડા આજુબાજુ તેમજ રાપર આજુબાજુ કોઈ કોઈ વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે, તો સૌરાષ્ટ્રમાં ભાણવડ છે, પોરબંદર છે, તેમજ જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે, ઉતિયાણા, કેશોદ, માંગરોળ, જૂનાગઢ, વિસાવદર, ધારી, તુલસીશ્યામ આ બધા વિસ્તારો, તેમજ વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે। પાલિતાણા, શિહોર, ભાવનગર, વલભીપુર, બાબરા આજુબાજુના વિસ્તારો, તેમજ બોટાદ, બરવાળા, સોનગઢ, રાણપુર, થાન, ચોટીલા આજુબાજુના વિસ્તારો, લીંબડી, વાંકાનેર, સાવડી, મોરબી તેમજ હળવદ આ બધા વિસ્તારોમાં, ધ્રાંગધ્રા તાલુકા સુધીના વિસ્તારોમાં થોડો વધારે વરસાદ જોવા મળશે। જામનગર, ધ્રોલ, સાવડી, રાજકોટ, શાપર, વેરાવળ અને કાલાવડ આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ દેવભૂમિ, દ્વારકા આજુબાજુ કોઈ કોઈ જગ્યાએ સાંટાછૂટી થઈ શકે। સૌથી વધારે અત્યારે મોરબીથી લઈ સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, તો મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા અને દાહોદ પંથક, તેમજ વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, અમોદ, ભરૂચ, રાજપીપળા, તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને ચાંતલપુર છે, રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, મહેસાણા, માણસા, પ્રાંતિજ, મોઢેરા, સાણસમાં, હારીજ આજુબાજુના વિસ્તારો છે, તેમજ દસાડા છે, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, થરાદ, ધાનેરા આ જે બધા વિસ્તારો છે, આબુ રોડ છે, અંબાજી તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। તો હજુ આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે। રાત્રે 9 વાગ્યાની અપડેટ જોઈએ તો 9 વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને દસાડા, કડી, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, માણસા, પ્રાંતિજ, કપડવંશ, મહુધા, બાલાસિનોર તેમજ ધોળકા, મહેમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે। રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આ બધા વિસ્તારો, હિંમતનગર આજુબાજુના વિસ્તારો, કહી શકાય કે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ જોવા મળશે રાત્રે પણ। તો જૂનાગઢથી લઈ ઉના આજુબાજુના વિસ્તારો, સુરત, વલસાડ આજુબાજુ દરિયા કિનારાના વિસ્તારોમાં કોઈ કોઈ જગ્યાએ સાંટાછૂટી જોવા મળી શકે। તો આવતીકાલે વહેલી સવારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, બારડોલી, તાપી, નવસારી, વલસાડ અને ડાંગના કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। તો વેરાવળ અને પોરબંદર આજુબાજુના જે દરિયા કિનારાના વિસ્તારો છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા આ બધા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે। આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોર પછીના સમયે પણ સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારો, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર,
गीर सोमनाथ अमरेली भावनगर बोटादना विस्तारों से तेमा अने सुरेन्द्रनगर ना केटलाक विस्तारों में पण वरसादनी संभावना से तो कच्छना जे आ विस्तारों से तेमा पण वरसाद पड़ी शके तो उत्तर गुजरातनी अंदर पालनपुर से मेहसाणा से अमदावाद से आ मध्य गुजरातना भागों से अमदावाद गांधीनगर तेमज मेहसाणा बनासकांठा साबरकांठा अरवलीना भागों में पण वरसाद जोवा मळशे तो वडोदरा छोटाउदेपुर भरूच सूरत वलसाड नवसारी डांग तापीना जे विस्तारों से तो आ बधा जे विस्तारों से तेमा पण वरसादनी शक्यता आवती काले जोवा मळशे। तो हजू गुजरातनी अंदर 24 कलाक सुधी वरसादनुं जोर यथावत रहेशे। त्यां तो एक नवी सिस्टम आकार लई रही छे, लो प्रेशर सिस्टम बंगाळनी खाड़ीमां ते धीमे धीमे मध्य भारत तरफ आवी अने मध्य प्रदेश आजूबाजू पहोंचे त्यांथी वळाक लई तो पण गुजरातनी अंदर केटलाक विस्तारोमां असर जोवा मळशे अने वरसादनी शक्यता रहेली छे। हवे मित्रो आपणे जोईए के आगामी समयनी अंदर 27 तारीख आजूबाजू जे आ सिस्टम छे ते खास करीने मध्य भारत आजूबाजूना जे विस्तारों से त्यां सुधी पहोंचवानी तेनी शक्यताओ देखाई रही छे। तो आ लो प्रेशर सिस्टम अहीं 800 एसपीए उपर आपणे जोवा मळे छे। अहीं से आपणो गुजरात आखो जे शियर झोन कही शकाय के आखो ट्रफ जे बनी रह्यो छे, जेना कारणे गुजरातनी अंदर केटलाक विस्तारोमां वरसादनी जे संभावना छे ते आगामी 28-29 तारीखमां जोवा मळी शके। कारण के भेजनुं प्रमाणनी जो वात करीए तो 95% सुधी भेजनुं प्रमाण केटलाक विस्तारोमां जोवा मळी शके छे। तो आगामी समयमां ख्याल आवशे के कई रीते सिस्टम आगळ वधशे। बीजी एक सिस्टम 2 ऑगस्ट थी 5 ऑगस्ट वच्चे गुजरातनी अंदर आवे तेवी शक्यताओ रहेली छे। कारण के लो प्रेशर सिस्टम होय, अपर एर साइक्लोनिक सर्क्युलेशन होय, आ तमाम सिस्टमोनी असर गुजरातनी अंदर सौथी वधारे आ वर्षे जोवा मळशे। तो विविधतावाळुं चोमासुं, अजब गजब चोमासुं कही शकाय। हवे जोईए आपणे पवननी झड़प। तो अरबी समुद्रना जे विस्तारो छे जेमां 73-75 किलोमीटर प्रति कलाकनी जोवा मळे छे। कच्छना दरिया किनाराना विस्तारोमां 43, સૌરાષ્ટ્રના જે જામનગર ભાવનગર જૂનાગઢ આજુબાજુ 42, તેમજ દક્ષિણ ગુજરાતમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે જે પવનની ઝડપ છે તે 45થી લઈ 50 સુધીની જોવા મળશે। 26-27 તારીખથી પવનની ઝડપની અંદર એકંદરે વધારો થશે, એટલા માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। કારણ કે ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં 40થી લઈ 50 સુધીની પવનની ઝડપ, કેટલાક વિસ્તારોમાં ઝોંટાના જે પવનો છે તે ફૂંકાઈ શકે, એટલા માટે માછીમારોને હજુ 3-4 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। ફરી વખત હવામાન વિભાગ દ્વારા જ્યારે સૂચના આપવામાં આવશે ત્યારે તે જણાવશે કે પવનની ઝડપ ક્યારે ઘટશે। કારણ કે અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચી ગઈ છે અને તેની અસર તેમજ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમોને મદદ કરતા જે પવનો છે અરબી સમુદ્રમાં, અત્યારે ઝોંટાના જે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ પવનની ઝડપમાં થશે વધારો। હવે જોઈએ આપણે આગામી 10 દિવસમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે। તો વલસાડમાં 8 ઇંચ, તાપીમાં 3-4, ડાંગમાં 4-5, સુરતમાં 3 ઇંચ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદ જોવા મળશે। તો જૂનાગઢમાં 1-2, ભાવનગરમાં 1.5, વડોદરામાં 2.5 ઇંચ સુધી, તેમજ અમદાવાદમાં પણ 2 ઇંચ, પાલનપુર આજુબાજુ 2-3 ઇંચ, ગાંધીધામમાં 1.5-1 ઇંચની શક્યતા છે। તો આ રીતે સમગ્ર ગુજરાતમાં 10 દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી વધારે જોવા મળશે। મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ ભાગો છે તેમાં પણ જોવા મળશે અને વેરાવળ આજુબાજુ જૂનાગઢના વિસ્તારોમાં પણ જોવા મળી શકે। તો ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।